સુમુલ ડેરીની ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે. 7 બેઠક પર સહકાર પેનલની જીત થઈ છે. સત્તાધારી પેનલના 4 ઉમેદવારોની જીત થઈ છે, જ્યારે સોનગઢ બેઠક ઉપર ટાઈ પડી છે. માંડવી બેઠક પર રેસા ચૌધરીની જીત થઈ છે. આપણે આ ફરી એક વખત જણાવી દઈએ કે જે અત્યારે આપણને જે ચૂંટણી સુમુલ ડેરીની જે ચૂંટણી હતી એ ચૂંટણીનું પરિણામ આપણી સમક્ષ આવતું દેખાઈ રહ્યું છે. સુમુલ ડેરીની જે ચૂંટણીનું પરિણામ આવ્યું છે જેમાં 7 બેઠક ઉપર અત્યારે આપણને સહકાર પેનલની જીત થતી દેખાય છે. સોનગઢ બેઠક ઉપર જોઈએ તો ત્યાં આપણને ટાઈ પડી હતી અને માંડવી બેઠક ઉપર રેસા ચૌધરીની જીત થઈ છે, જ્યારે બારડોલીની બેઠક ઉપર ક્રોસ વોટિંગ થયું હતું, જેમાં બારડોલીમાં અજીત પટેલે રાજેશ પટેલને ટેકો આપ્યો હતો. સુમુલ ડેરીની ચૂંટણીના પરિણામ આવતા દેખાયા છે. આ પરિણામમાં બારડોલી બેઠક ઉપર ક્રોસ વોટિંગ થયું હતું અને આ બારડોલીની આ ક્રોસ બેઠક ઉપર જે વોટિંગ બેઠક ઉપર જે ક્રોસ વોટિંગ થયું હતું, જેમાં અજીત પટેલની જીત થઈ હતી. અજીત પટેલે હરીફ રાજેશ પટેલને ટેકો આપ્યો હતો અને માંગરોળ બેઠક પરથી વર્તમાન ચેરમેનની જીત રાજુ પાઠકે મેળવી છે. 8 વર્ષથી ચેરમેન છે તેઓ અને ઓલપાડ બેઠક ઉપર જયેશ પટેલની જીત થઈ છે, જ્યારે 84 બેઠક ઉપર સંદીપ દેસાઈની જીત થઈ છે. બારડોલીમાં અજીત પટેલ ફરી એકવાર વિજેતા બન્યા છે, જોકે અહીંયા ક્રોસ વોટિંગના પણ સમાચાર આવતા દેખાયા હતા. આ અંગે વધુ વિગતો જાણીશું. આપણી સાથે સંવાદદાતા પ્રજ્ઞેશ વ્યાસ પણ જોડાઈ ગયા છે. પ્રજ્ઞેશ, શું વધુ વિગત મળી રહી છે અને ખાસ કરીને જે બેઠક ઉપર ક્રોસ વોટિંગ થયું હતું એની પાછળના શું કારણો સામે આવી રહ્યા છે? બિલકુલ, આ વખતે પહેલી વખત એવું થયું હતું કે સુરત જે સુમુલ ડેરી છે, જે રાજ્યની બીજા નંબરની દૂધ ઉત્પાદક સૌથી મોટી મંડળી કહેવાય છે, જેનો જે વહીવટ છે તે 4,500 કરોડ રૂપિયાનો છે અને 2,50,000 સભાસદો જોડાયેલા છે, આ વખતે જીતવા માટે પહેલી વખત સંઘર્ષ જોવા મળ્યો હતો. અને તેમાં પણ ખાસ કરીને રાજુ પાઠક જે હાલના ચેરમેન છે તે ગ્રુપ, તેમની સામે માનસિંહ પટેલ, આ બંને જૂથ વચ્ચે ભારે રસાકસી થઈ હતી, જેને લઈને અનેક સમાધાનોના પ્રયાસો થયા હતા, અનેક વિવાદો થયા હતા. પ્રદેશ અધ્યક્ષે વચ્ચે પડવું પડ્યું હતું, કેબિનેટ મિનિસ્ટર છે તેમણે વચ્ચે પડવું પડ્યું હતું, કોંગ્રેસના માજી મિનિસ્ટર તુષારભાઈ ચૌધરીએ વચ્ચે પડવું પડ્યું હતું અને તેની વચ્ચે આજે જે પરિણામ થઈ રહ્યા છે, 9 થી 10 જેટલી બેઠકોના પરિણામ આવી ગયા છે, જેમાં ચોંકાવનારું પરિણામ બારડોલીનું હતું. ત્યારબાદ જે કહી શકાય કે અત્યારે માનસિંહ પટેલનો ગ્રુપનો જે હાથ છે તે અત્યારે ઉપર દેખાઈ રહ્યો છે, બસ ગણતરીના પરિણામો બાકી છે એટલે ચોક્કસપણે ક્લિયર થઈ જશે કે કોણ બાજી મારી રહ્યું છે. પરંતુ આ વખતે જે વિવાદો એટલા બધા વકરા હતા તેને લઈને પ્રદેશ ભાજપે જાહેર કરવું પડ્યું હતું કે ચેરમેન અને વાઇસ ચેરમેન ના પદનો નિર્ણય પાર્ટી લેવલે મેન્ડેટ આપીને કરવામાં આવશે. એટલે ચોક્કસપણે કહી શકાય કે હાઈ પ્રોફાઇલ જે ચૂંટણી બની હતી તેના પરિણામ તો આવી રહ્યા છે, પરંતુ તમામ પરિણામો બાદ એક્ચ્યુઅલ જે ચિત્ર છે તે સામે આવશે. જી જીપ્રિનેશ, અહીંયા સાથે એ પણ મુદ્દાઓને સમજવા માંગીશું કે ખાસ કરીને જે પ્રમાણે અત્યારે આપણને આખી જે વિગતો આપણી સમક્ષ આવતી દેખાઈ રહી છે બેઠકો પરની, અહીંયા આપણે શું લાગી રહ્યું છે કે આને લઈને જે અત્યારે રાજુ પાઠક છે એમને આગળ હજુ પણ ફાયદો થશે, કારણ કે આ ફરી એક વખત એમની લોબી જ આગળ વધતી દેખાઈ રહી છે? તેમની સામે અનેક ભ્રષ્ટાચારના આરોપો માનસિંહ પટેલ દ્વારા કરવામાં આવ્યા હતા. ઇલેક્શનના જે દિવસો હતા તે દરમિયાન પણ જે ખબરો ડિક્લેર કરવી, ફેસબુક સહિતની જે બાબતો ડિક્લેર કરવી, તમામ જગ્યાએ સોશિયલ મીડિયા પર પ્રચાર કરવો, કારણ કે માનસિંહ પટેલને ત્યાં તકલીફ પડી હતી કે ઇલેક્શનના થોડા દિવસો પહેલા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેઓ પોતે પણ પોતાને મત નહીં આપી શક્યા હતા. અને ચોક્કસપણે કહી શકાય કે જ્યારે બે એક જ પાર્ટીના, ભારતીય જનતા પાર્ટીના બંને તાકાત ગ્રુપ અને જે સહકાર પેનલ છે તમામ લોકો એકબીજાની સામે હતા. બીજી બાજુ તાપી જિલ્લાની 4 થી 5 બેઠકો એવી છે કે કોંગ્રેસના સમર્થનવાળી બેઠકો છે, એટલે ખૂબ જ સંઘર્ષમય વાતાવરણ થઈ ગયું હતું, કારણ કે સુમુલની જે સત્તા હતી તે ભાજપ પોતાની ક્યારે જવા દેવાના મૂળમાં હતી અને તેને લઈને જ આ સમગ્ર ઘર્ષણ હતું, તેને લઈને આ પરિણામ ખૂબ જ મહત્વનું છે. જી આભાર પ્રજ્ઞેશ આ સમગ્ર વિગતો માટે. તો અત્યારે આ પ્રજ્ઞેશ તરફથી આપણને વિગત મળી રહી છે જે સુમુલ ડેરીની ચૂંટણી હતી એના અંગેની વિગતો આપની સમક્ષ આવતી દેખાઈ રહી છે. રાજુ પાઠક 8 વર્ષથી આ બેઠક ઉપર ચેરમેન તરીકેની જ કામગીરી નિભાવી રહ્યા છે.